ઈંટ, આને શું કહેવાય? ઈંટ. તો આજે આપણે ઈંટ વિશે વધારે શીખવાનું છે. જે ઈંટ વિશે શીખી ગયા છે એ થોડુંક યાદ કરી લઈએ. ચાલો, તો ઈંટ વિશે જે શીખી ગયા છે એ જેને યાદ હોય તે બોલજો, બરાબર છે? ઈંટને કેટલી બાજુ હોય છે? આ આપણે શીખી ગયા. આઠ બાજુ ના હોય, છ. ઈંટને કેટલી બાજુ હોય છે? છ. વેરી ગુડ. ચલો, ઈંટ જેવો આકાર ધરાવતી તમારા વર્ગમાં કોઈ વસ્તુ છે? શું છે? પેલું બોક્સ છે, જુઓ. હવે જુઓ, ઈંટની બાજુમાં આપણે બોક્સ મૂક્યું, દેખાય છે? એનો આકાર પણ ઈંટ જેવો છે કે નહીં? છે ને. પછી તમારી પાસે કંપાસ છે, એનો આકાર પણ ઈંટ જેવો છે. તો મેં તમને એ પણ શીખવાડેલું કે જે ઈંટ હોય ને એની છ બાજુ હોય, તો એ છએ છ બાજુનો આકાર કેવો હોય? લંબચોરસ. નહીં, ચોરસ તો હોતો જ નથી. બધી બાજુ ઈંટની કેવી હોય? લંબચોરસ. બોલો, લંબચોરસ. લંબચોરસ. હવે મને એ કહો કે ઈંટની બધી બાજુ લંબચોરસ છે, એને છ બાજુ છે, તો એને ધાર કેટલી છે? બાર. વેરી ગુડ. ધાર કેટલી છે? બાર. અને ખૂણા કેટલા છે? આઠ ખૂણા છે. બહુ સરસ. અને આ ઈંટ જે છે ને એને લંબઘન કહેવાય. શું કહેવાય? લંબઘન. આપણી પાસે આ જે બોક્સ છે એનો આકાર પણ કેવો છે? લંબઘન. બરાબર છે ને. ચાલો, હવે આપણે ઈંટ વિશે આગળ બીજું શીખીએ. બરાબર છે. તો આજે આપણે શીખવાની છે ઈંટની લંબાઈ, કે ઈંટની લંબાઈ કેટલી હોય. તો હવે જે પાછળ બેઠા છે નાના નાના, જો ન દેખાય તો એ લોકો આસન ઉપર નજીક બેસી શકે છે. બરાબર છે. આવી જાઓ થોડા નજીક. મારા હાથમાં જે વસ્તુ છે એને શું કહેવાય? માપપટ્ટી. માપપટ્ટી. વેરી ગુડ. લંબાઈ માપવા માટે કયા સાધનો વપરાય? તો તમે ફૂટપટ્ટી એવું કહી શકો. હવે આપણે ઈંટની લંબાઈ માપીએ. તો આપણે પહેલાં ફૂટપટ્ટીને અહીંયા મૂકી દઈશું. શરૂઆતમાં આપણે ક્યાં મૂકીશું? ઝીરો પર. જુઓ, આપણે હવે લંબાઈ માપવા માટે આ ફૂટપટ્ટીને ઈંટ પર ગોઠવી દીધી. માપવાની શરૂઆત કયા અંકથી કરવાની? ઝીરો. તો જુઓ, આપણે ઝીરો ઉપર ગોઠવી દીધું. હવે જુઓ, છેલ્લા આ 22 લખેલું બતાવે છે, દેખાય છે? તો ઈંટની લંબાઈ છે 22 સેન્ટીમીટર. હવે આપણે શું માપીશું? એની પહોળાઈ. બરાબર છે. તો હવે આ ફૂટપટ્ટીને આપણે ઊભી કરી દઈએ અને એની પહોળાઈ માપી લઈએ. ચલો, 10. ચલો, તો ઝીરો પર મૂકી દીધું. હવે જુઓ, એક એક કયું બતાવે છે? 10 સેન્ટીમીટર. વેરી ગુડ. એકદમ સાચું. ઈંટની પહોળાઈ છે 10 સેન્ટીમીટર. વેરી ગુડ. હવે આપણે માપીશું એની ઊંચાઈ. શું માપીશું? ઊંચાઈ. હવે આ ઊંચાઈ ઉપર આપણે ફૂટપટ્ટીને મૂકી દઈએ છીએ. કેટલા સેન્ટીમીટર બતાવે છે? 7 સેન્ટીમીટર. વાહ, એકદમ સાચું. ઈંટની ઊંચાઈ છે 7 સેન્ટીમીટર. હવે આપણે ઈંટની લંબાઈ પહોળાઈ ઊંચાઈ લખી દઈએ. બોલો, ઈંટની લંબાઈ કેટલા સેન્ટીમીટર થયેલી? 22 સેન્ટીમીટર. તો આપણે લખીશું ઈંટની લંબાઈ 22 સેન્ટીમીટર. પહોળાઈ કેટલા સેન્ટીમીટર થયેલી? 10 સેન્ટીમીટર. વેરી ગુડ. અને ઊંચાઈ? 7 સેન્ટીમીટર. ચલો, આટલી સમજ પડી ગઈ બધાને?